બહુ સ્વાર્થ કર્યો, બહુ સ્વાર્થ. ખાલી એક કલાક સ્વાર્થ પર બોલું ને તો પણ ઓછું છે, એટલા આપણે સ્વાર્થી છે. પાણીમાં વહેતી માછલીએ એક વખત એની માને પૂછ્યું, માં માં હમ ફિશ ક્યું હૈ? માએ બહુ સરસ જવાબ આપ્યો, એ જમીન પે જીતને હૈ ને વો સબ સેલ્ફીશ હૈ, હમ પાણી વાલે ઇસીલિયે ફિશ. સંપત્તિ વધ્યા પછી પણ આપણો સ્વાર્થ નથી ઘટતો, શક્તિ હોવા છતાં પણ આપણો સ્વાર્થ નથી ઘટતો. મારી શક્તિનો ઉપયોગ નહીં કરવાનો, મારા શબ્દનો ઉપયોગ નહીં કરવાનો, મારા શરીરનો ઉપયોગ નહીં કરવાનો, મારા મારી સંપત્તિનો ઉપયોગ નહીં કરવાનો, બધે સ્વાર્થ, હું દબાવીને જ રાખ. ચાલુ આગળ, હું નથી ચાલતો તો ઘડિયાળ તો ચાલે જ છે. નંબર એક કઈ વૃત્તિ, નંબર બે આપણી જિંદગીને બદલતી અટકાવનાર કોઈ બીજી વૃત્તિ હોય, સંગ્રહ વૃત્તિ છે. સ્વાર્થ આવે ને પછી જ સંગ્રહવાનું મન થાય છે. સટોડીઓ માણસ એમ ભેગું કરી શકે અને અને ઉડાવવામાં પાવરફુલ હોય. સંગ્રહ વૃત્તિ આપણી એવી ખતરનાક છે, મને બધા પાસેથી જોઈએ, હું કોઈને કઈ ન આપું, જેટલું મળે એટલું ઓછું. અહીં બેઠેલા શ્રીમંતોને અને અહીં બેઠેલા વેપારીઓને પૂછવું છે, કોઈ બાઉન્ડ્રી બનાવી તમે? બાઉન્ડ્રી એટલે સમજો છો શું? શેની પણ એની એક લિમિટ હોય, એક જ લિમિટ હોય કે હજી એક લિમિટ ખરી? કેમ, કઈ ઉંમર સુધી કમાવાનું એની લિમિટ નહીં? એટલે તમે સ્મશાનમાં જાઓ ત્યાં સુધી દુકાનમાં જવાનું? નહીં નહીં, સ્મશાનમાં જાઓ ત્યાં સુધી દુકાને જવાનું? શું બરાબર છે? મેઘભાઈને પૂછ્યું કે દુકાનમાં ગયા સુધી, મને કે સ્મશાનમાં ન જઈએ ત્યાં સુધી. મેં એને પૂછ્યું ફરીથી, રિટાયર ક્યારે? તો કે એક્સપાયર થઈએ ત્યારે. એક રૂપિયાની લિમિટ જોઈએ ને બીજી ઉંમરની લિમિટ જોઈએ. ગવર્મેન્ટની અંદર જોબ કરતા હો તો ત્યાં લિમિટ હોય છે? ત્યાં રૂપિયાની નથી હોતી, ત્યાં શેની હોય છે? કેટલા વર્ષે રિટાયર કરી દેશ? 58. અને તમે તો પાછા કીધું અભી તમે જવાનું. 58 ને 60 ના થાવ એટલે તમને રિટાયર કરી દે છે. તમારી પોતાની દુકાન હોય, તમારી પોતાની ઓફિસ હોય, તમારું પોતાનો બિઝનેસ હોય, તમારી પોતાની ફેક્ટરી હોય, તમે કોઈ લિમિટ બનાવી ખરી, આ ઉંમર થાય દીકરાને સોંપી દેવાનું, પછી મારે માથું નહીં મારવાનું. છે કોઈ વડીલો ખુરશી પર બેઠેલા? પૂછું છું 60 ની ઉપર ના હોને, છે લિમિટ પ્રવીણભાઈ? શું બધી ઓફિસ નહીં જવાનું? સોશિયલ એક્ટિવિટી માટે ટોટલી ગુડ. બાકી બધાએ શું કરવાનું? નહીં, હવે એ જણાવો કેટલા મળે તો તમે રાજી? હિતેશભાઈ કેટલા મળે તો? હે, એ કે જેમ મળે ને એમ લિમિટ બદલાતી રહે છે. આ ખરું, એક માણસે દારૂનો એક પેક લગાવ્યો, પછી બીજો લગાવ્યો, પછી ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ને સાતમો, એટલે બાજુવાળાએ કીધું ભલા માણસ સાત સાત પેક લગાવાતા છે એક સાથે? ઈ કે ભાઈ અપુન તો સિર્ફ એક ઈ પેક લગાયા હે. ઈ કે અરે મેં જોયું તું સાત પેક ઠોકી ગયો અને પાછો કે એક જ પેક લગાવ્યો. ઈ કે મેને તો સિર્ફ એક ઈ લગાયા હે, ફિર દૂસરા પેક પહેલે પેક ને લિયા, તીસરા પેક દૂસરા ને લિયા, ચોથા તીસરા ને લિયા, ઇસી તરફ સાતે પેક ગલે કે નીચે ઉતર ગયા. એટલે અમારે તો ખાલી કરોડ જ કમાવા હતા, પણ આ કરોડ કમાયા એટલે ઓલા કરોડ વાળાને ભાવ થયો, અંદરમાં બેઠેલા કરોડને. ભાઈ કરોડમાં કઈ ન થાય, પાંચ કરોડ આવવા દે, પાંચ થાય એટલે 15 કરોડ આવવા દે, 15 થાય એટલે 50 કરોડ આવવા દે. યોગશાસ્ત્રમાં હેમચંદ્રાચાર્ય લખે છે, ધનહીન શતમ એકમ સહસ્રમ સતવાનપી સહસ્રાધિપતિ લક્ષમ કોટિમ લક્ષેશ્વરો પીચ કોટીશ્વરો નરેન્દ્રત્વમ નરેન્દ્ર ચક્રવર્તિતામ ચક્રવર્તી ચ દેવત્વમ દેવો પિંદ્રત્વમ ઇચ્છતી ઇન્દ્રત્વ પી સંપ્રાપ્તે યદ ઈચ્છા ન નિવર્તતે મૂલે લઘિયાંસ્ત લોભ સરાવ ઇવ વર્ધતે.
ભગવાન પ્રસન્ન થઈ જાય ને તમને કે માગ માગ જે જોઈએ તે માગો, બસ બસ એક દિવસ ચાલે એટલું આપી દો, રોજ સવાર પડે તમારે એટલું આપવાનું. અમે ભગવાન માની લો કે 1000 રૂપિયા આપતા થઈ જાય રોજ 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 અને 10 દિવસ ચાલ્યું, પછી તમને શું થાય? આ તો જે માગીએ આપે જ છે ભગવાન. 1000માં તો હવે તને ખબર છે અહીંયા કાંઈ થાય એવું છે જ નહીં. એટલે 10 10 ના લાખ, લાખના કરોડ, કરોડના બોલો બોલો, ભલે નથી મળવાના પણ બોલવામાં શું જાય છે તમારું?